તો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ હાલ સંબોધન કરી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. લોકપ્રિય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર, ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયા, પૂર્વ જિલ્લાના પ્રમુખ અને ત્રણ ટર્મ મહામંત્રી અને હાલમાં ધારાસભ્ય, જેમણે આ કાર્યાલયને બનાવવામાં કદાચ સૌથી વધુ મહેનત કરી હશે એવા શ્રી સંદીપભાઈ દેસાઈ, ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામિત, શ્રીમતી ભાવિનીબેન પટેલ પ્રમુખ સુરત જિલ્લા પંચાયત, શ્રીમતી ઉષાબેન પટેલ પ્રભારી સુરત જિલ્લા ભાજપ, શ્રી માધુભાઈ કથિરિયા પ્રભારી તાપી જિલ્લા ભાજપા, શ્રી ભરતભાઈ રાઠોડ કે જેમણે આ કાર્યાલયને ઘર તરીકે વર્ણવીને કાર્યકર્તાઓને આ કાર્યાલય માટે આત્મીયતા આવે એવા જિલ્લાના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, શ્રી મયંકભાઈ જોશી પ્રમુખ શ્રી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી, શ્રી નિરંજનભાઈ જાજમેરા પૂર્વ મેયર અને સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સિંહ, શ્રી પ્રવીણભાઈ ટેલર મહામંત્રીશ્રીઓ, સૌ પદાધિકારીઓ અહીં ઉપસ્થિત, સૌ ડાયસ્પોરાના આગેવાનો અને સભામાં ઉપસ્થિત સૌ આગેવાન ભાઈઓ અને બહેનો કે જેમની મહેનતને કારણે ભારતીય જનતા પાર્ટીનો વિકાસ થયો, તમારા બધાને કારણે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર અને પ્રસાર થયો, એના કારણે આટલો મોટો કાર્યાલય પણ નાનું પડે એવું મોટું કામ તમે કર્યું એવા સૌ અહીં બેઠેલા આગેવાન ભાઈઓ અને બહેનો, આપ સૌને નમસ્કાર, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. કાર્યાલયનું મહત્વ મેં રત્નાકરજી આપને બધાને સમજાવ્યું છે, કાર્યાલયનું મહત્વ બધા જ સમજે પણ છે અને એટલા જ માટે આ કાર્યાલયની આવશ્યકતા હતી. જૂનું કાર્યાલય ચોક્કસ અહીંયા હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે વિકાસ કર્યો હતો, પાર્ટીને દસે દિશામાં જે જીત મેળવીને જે આગળ વધી હતી તેને કાર્યાલય નાનું પડતું હતું. સંકુચિત પરિસ્થિતિની અંદર કામ કરીએ તો આપણો વિકાસ રૂંધાય, એ વિકાસ રૂંધાય નહીં એના માટે મોટું કાર્યાલય હોવું જોઈએ. એ કાર્યાલયનું નિર્માણ અહીંયા થયું છે. હમણાં વાત કરી કે ભાઈ સાગરભાઈએ જગ્યા આપી, એમણે જગ્યા મફત નથી આપી, પરંતુ ચોક્કસ એમણે જગ્યા અમે જે ભાવે માંગી એ ભાવે આપી દીધી, ઉધાર આપી દીધી કે થોડા થોડા કરીને પૈસા આપીશું, તો ક્યારેય એમણે ઉઘરાણી નહીં કરી અને બાંધવામાં પણ એમણે અને એમની સાથેના સૌ કોન્ટ્રાક્ટર એમણે મહેનત કરી, એમણે જે આર્કિટેક્ટ એમણે પોતે કોઈ પણ ફી લીધા વગર વિના મૂલ્યે એમણે પોતાની સેવા આપીને વાસ્તુને અહીંયા એમણે ઊભું કર્યું છે, એમનો પણ આભાર અને એમને પણ અભિનંદન આપું છું કે આ કાર્યાલય એક એવી વસ્તુ છે કે કદાચ એ આર્કિટેક્ટ બાકીની કોઈ પણ મોટી બિલ્ડિંગ બનાવે એના કદાચ કોઈ ના ઓળખે, પણ આ વાસ્તુનું નિર્માણ કરે, આ કાર્યાલયનું કમલમનું નિર્માણ કરે એવા આર્કિટેક્ટને લોકો વર્ષો સુધી યાદ કરે એ પ્રકારનું કામ એમને એ મળ્યું છે, એને મૂલ્ય કરતાં પણ એ વધુ મૂલ્યવાન છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ કામ શરૂ કરવું હોય, કોઈને બધાને ભેગા કરવા હોય, કોઈ નાની મોટી સૂચના આપણને મળી હોય પ્રદેશમાંથી કેન્દ્રમાંથી, ત્યારે કાર્યકર્તાઓ સાથે બેસીને એનું પ્લાનિંગ કરવું હોય, એને જમીન પર કેવી રીતે ઉતારવા એના માટે પ્લાનિંગ કરો, ત્યારે કાર્યાલયની અત્યંત આવશ્યકતા હોય છે. અને એ કાર્યાલયની આવશ્યકતા એ આદરણીય આપણા શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે કેન્દ્રીય રાષ્ટ્રીય પ્રમુખ હતા ત્યારે એમણે એ શરૂ કર્યું હતું, પરંતુ કેટલોક વેગ મળવાનો બાકી હતો. એમના ગયા પછી શ્રી જેપી નડ્ડાજીએ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા અને મને પણ અહીંયા જવાબદારી આપ સૌના આશીર્વાદ સાથે મળી, ત્યારે આપણે
જીત તો મેળવતા ગયા. તમારા બધાના તાકાત પર ગુજરાતમાં આપણે એક પછી એક જીત મેળવતા હતા, પણ સાથે સાથે આપણે એક પછી એક કાર્યાલયનું નિર્માણ થાય અને ભવ્ય કાર્યાલય બને એની અંદર બધી જ વ્યવસ્થા હોય, મોરચાના પ્રમુખને કેબિન મળે, એ તો આખા દેશમાં ફક્ત ગુજરાતમાં સંભવિત થયું છે. નહીં તો મોરચાને તો જ્યાં ટેબલ કે બાકડો મળી જાય ત્યાં બેસી જાય એવી સ્થિતિ હોય, એના બદલે એમને બધાને સ્વતંત્ર કેબિન એ અહીંયા મળી છે. એનું મહત્વ, આ મોરચાના કાર્યકર્તાઓનું મહત્વ કેટલું છે એ અહીંયા ભાઈશ્રી ભરતભાઈ, સંદીપભાઈ, મુકેશભાઈ, જીગરભાઈ આ બધાએ મળીને આ મહત્વ સમજાવ્યું છે અને બધાની અલગ અલગ વ્યવસ્થા કરી છે. ઉપર પણ મીટિંગ માટેનો હોલ તૈયાર છે, એનું ફક્ત ફર્નિચર બાકી છે, ફ્લોરિંગ પણ થઈ ગયું છે. એટલે હવે પછી આવનારા દિવસોમાં જ્યારે તમારી જિલ્લાની કારોબારી મળશે ત્યારે તમે ઉપરના હોલમાં જ તમે બેસી શકો એ પ્રકારની વ્યવસ્થા પણ જલ્દીથી થાય એવી કોશિશમાં બધા છે. મેં તો આ પ્રમુખોની સાથે જીગરનું નામ લીધું, એના વગર તો બધું અધૂરું રહી જાય ને, એ કરે કેટલું ખબર નહીં પણ બધું પોતાના માથે તો લઈ જ લે. પણ ખરેખર મને ખબર છે કે આ કાર્યાલયના નિર્માણમાં એની ખૂબ મહેનત હતી, બીજા પણ મહામંત્રીઓ સાથે પણ એની સક્રિયતાના કારણે પણ જે કદાચ પ્રમુખો રોજે રોજ માજી કે આજે પ્રમુખો કદાચ ધ્યાન ના આપી શકે, પરંતુ એનું ફોલોઅપ એમણે કર્યું અને ખૂબ બધા દાતાઓએ એમાં આર્થિક મદદ પણ કરી. પહેલા દિવસે જ્યારે આપણે અહીંયા ખાતમુહૂર્ત કર્યું ત્યારે આપણે બધાને આહ્વાન કર્યું કે આમાં ફંડ આપો, અને મને યાદ છે કે લગભગ 10 કરોડ રૂપિયા અલગ અલગ કાર્યકર્તાઓએ પોતે એમાં લખાવ્યા કે અમે આટલા આટલા પૈસા આપીશું, અને એ પ્રકારે એમાંથી ફંડ આવ્યો. એનાથી પણ આ કાર્યાલયના નિર્માણને સહજતાની સરળતાથી આપણે પૂરું કરી શકીએ છીએ. હજુ પણ ફંડની જરૂર છે, એટલે કેટલાક લોકોનું ફંડ આવવાનું બાકી હશે. ભરતભાઈ કોણ કોણ છે, નામ નથી આપ્યા બધાને વચ્ચે, હું નામ નથી આપતો, પણ એ બધાને મારી વિનંતી છે, તમારા સાક્ષીએ વિનંતી છે કે હવે એ લોકો આ એક મહિનામાં બધા પૈસા આપી દે, સ્વૈચ્છિક આપી દેવું. માને ભલે એમ કે કોઈ માંગવા જ નહીં આવ્યું એટલે અમે નહોતા આપ્યા, અમારા તો તૈયાર જ હતા, પણ હવે આવી જાય તો.